એકલવ્ય વિદ્યા સંકુલ પ્રથમ પહેલો પ્રશ્ન છે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવાય છે? તેને કહેવાય છે વાતાવરણ. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે? તો એ છે સાઉદી અરેબિયામાં. ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે? તો એ છે નોર્વેમાં. ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે? તો છે ફિલિપિન્સમાં. પ્રશ્ન પાંચમો, ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ફાળો આપે છે? તો છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે? તો છે મિથેન વાયુને. પ્રશ્ન સાતમો છે, ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુ ઉત્સર્જન થાય છે? તો છે 15 કરોડ ટન મિથેન વાયુ ઉત્સર્જન થાય છે. આઠમો પ્રશ્ન, સેન્દ્રીય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુ ઉત્સર્જિત થાય છે? તો એ છે 7 કરોડ ટન. પ્રશ્ન નવ, પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુ ઉત્સર્જન થાય છે? તો એ છે 14 કરોડ ટન. પ્રશ્ન દસ, વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઉજવવામાં આવે છે 16 સપ્ટેમ્બરના રોજથી. અગિયારમો છે પ્રશ્ન, કે ઈસવીસન 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? તો એ મળી હતી સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં. પ્રશ્ન બાર, ઈસવીસન 1972ની પ્રથમ બેઠક બાદ પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? તે મળી હતી બ્રાઝિલના રિયો દી જનિયર શહેરમાં. પ્રશ્ન તેર, ડિસેમ્બર 2009માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની જે બેઠક કયા શહેરમાં મળી હતી? તે મળી હતી ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં. પ્રશ્ન 14, વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો એ છે 4.5 મેટ્રિક. પ્રશ્ન 15 છે, ભારતનો દરેક નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો છે 1.2. 16મો પ્રશ્ન છે, યુએસએનો દરેક નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો એ છે 20.6. પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનનું ખાલી જગ્યા પૂરો. પહેલું છે, પૃથ્વીને ચારે બાજુ વીંટળાયેલ હવાના આવરણ તેને કહેવાય છે વાતાવરણ. બીજું, વાતાવરણ ખાલી જગ્યાને લીધે દૂષિત થયું છે તો માનવ પ્રવૃત્તિઓને લીધે. ત્રીજું, ઠંડી આબોહવા દેશોમાં ખાલી જગ્યા ઓછો અનુભવે છે તો છે સૂર્યપ્રકાશ ઓછો અનુભવે છે. ચોથું, ઠંડા પ્રદેશોમાં ઘરના બારીબારણા ખાલી જગ્યાને રાખવામાં આવે છે તો કાચના. પાંચમું, ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરવાની ગ્રીન હાઉસ ઇફેક્ટ. છઠ્ઠું, ખાલી જગ્યા વાયુના વધારાને લીધે જ પૃથ્વીનું વાતાવરણ વધુ ઝડપથી ગરમ થઈ રહ્યું છે તો છે કાર્બન ડાયોક્સાઇડ વાયુને લીધે. સાતમી કાળીએ, ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધવાથી ખાલી જગ્યા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવે છે તો છે આબોહવાનો. આઠમી કાળીએ, છેલ્લા 100 વર્ષમાં જ પૃથ્વી પર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ તાપમાનની વૃદ્ધિ જણાય તો 0.6 અંશ સેલ્સિયસ. નવમી કાળીએ, નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 PPM થી વધીને હાલ 319 PPM થઈ ગયું છે. દસમી કાળીએ, CFCનું ઉત્સર્જન એટલે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી વધારે થાય છે CFC વાયુનું ઉત્સર્જન. અગિયારમી ખાલી જગ્યાએ, UNના સંયુક્ત ઠરાવથી 16 સપ્ટેમ્બરનો દિવસ ખાલી જગ્યા દિવસ ઉજવાય છે તો છે ઓઝોન દિવસ. બારમી ખાલી જગ્યાએ, તાપમાન વધતું અટકાવવા કુદરતી સંપત્તિનો ખાલી જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ તો વિવેકપૂર્ણ રીતના. તેરમી ખાલી જગ્યાએ, વિશ્વમાં સરેરાશ નાગરિક ખાલી જગ્યા મેટ્રિક ટન ગ્રીન હાઉસ વાયુ એટલે કે કાર્બન ઉત્સર્જન કરે છે તો 4.5 મેટ્રિક ટન. ચૌદમી કહી ગયા, ભારતનો દરેક નાગરિક ખાલી જગ્યાએ મેટ્રિક ટન ગ્રીન હાઉસ વાયુ એટલે કે કાર્બન ઉત્સર્જન કરે તો છે 1.2 મેટ્રિક ટન. પંદરમી કહી ગયા, યુએસએનો દરેક નાગરિક ખાલી જગ્યાએ મેટ્રિક ટન ગ્રીન હાઉસ વાયુ કાર્બન ઉત્સર્જન કરે છે તો 20.6 આવશે યુએસએનો દરેક નાગરિક. સોળમી કહી ગયા, વિશ્વનો દરેક માનવી ખાલી જગ્યાએ મેટ્રિક ટન CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે તો છે 1.5 મેટ્રિક ટન. પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનો સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરવાની છે.
પેલું વિધાન છે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશન અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે, તો આ વિધાન સાચું છે. બીજું વિધાન, કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને જ આબોહવા કહેવાય છે, તો આ વિધાન ખોટું છે. ત્રીજું, ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ ઘટવાથી આબોહવામાં પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે, તો આ વિધાન ખોટું છે. ચોથું, આજથી 100 વર્ષ પહેલાં CO2 275 PPM હતો, તે આજે 350 PPM થયું છે, તો આ વિધાન સાચું છે. પાંચમું, નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 PPMથી વધીને 470 PPM થયું છે, તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું, ગ્લોબલ વોર્મિંગને કારણે મધપુડા નામશેષ થઈ ગઈ રહ્યા છે, તો આ વિધાન સાચું છે. સાતમું, આજ માનવી પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનું જતન કરી રહ્યું છે, તો આ વિધાન ખોટું છે. આઠમું વિધાન, USAનો દરેક નાગરિક 20.6 મેટ્રિક ટન ગ્રીન હાઉસ વાયુ છોડે છે, તો આ વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલું, વાતાવરણ કોને કહેવાય, અથવા તો વાતાવરણ એટલે શું? તો પૃથ્વીની બધી બાજુએ વીંટળાયેલ હવાનું જે આવરણ છે એને જ વાતાવરણ કહેવાય છે. બીજું, વાતાવરણ શાનાથી દૂષિત થાય છે? તો વાતાવરણ છે ઉદ્યોગના કારખાના તેમજ પાવર સ્ટેશનો, યાંત્રિક વાહનો અને ઘર વપરાશના બળતણો વગેરેથી વાતાવરણ છે એ દૂષિત થઈ રહ્યું છે. ત્રીજો પ્રશ્ન, આબોહવાનો ફેરફાર કોને કહેવામાં છે? તો વૈશ્વિક તાપમાન એટલે કે વિશ્વનું તાપમાન વધવાથી પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે એના આબોહવાનો ફેરફાર કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, હવામાન એટલે શું? તો કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને જ હવામાન કહેવામાં આવે છે. એ જ રીતના પ્રશ્ન પાંચમાં છે કે આબોહવા એટલે શું? તો કોઈ પણ પ્રદેશ હોય એમાં 35 થી વધારે વર્ષના એ લાંબા ગાળા માટે, આ ટૂંકા ગાળામાં હવામાન, લાંબા ગાળા માટે આબોહવા. 35 થી વધારે વર્ષના લાંબા ગાળાના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને આબોહવા કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે શું? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જનાર વાતાવરણમાં રહેલ વાયુ પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશમાંથી ગરમીનો સંચય એટલે ગરમી ભેગી એકત્રિત કરી લે અને હવાને હુંફાળી રાખે એટલે ગરમ રાખે હવાને. આ વાયુઓનું પ્રમાણ હવામાં વધી જવાથી પૃથ્વી સપાટી પરનું આખું તાપમાન વધી રહ્યું છે, જેને જ ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. પ્રશ્ન સાત, આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન સાથી ઉદ્ભવ્યો છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય જે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC વાયુ, એમાં હોલોકાર્બન વગેરે વાયુઓ છે એ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે. વાતાવરણમાં આ વાયુનું પ્રમાણ વધવાથી જ આબોહવાનો પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. પ્રશ્ન આઠ, હાલ વાતાવરણમાં નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ કેટલું થયું છે? તો હાલ વાતાવરણમાં નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 319 PPM થઈ ગયું છે. પ્રશ્ન નવ, કઈ કઈ વસ્તુઓના વપરાશથી વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFCનું પ્રમાણ વધે છે? તો ફોમ, પ્લાસ્ટિક, પછી ફ્રીજ, એસી, સર્કિટ સર્જનર, એરોસેલ સ્ટ્રે વગેરે વસ્તુના વપરાશથી જ ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFCનું પ્રમાણ વધ્યું છે. પ્રશ્ન દસ, બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત કયા કયા છે? તો સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ વગેરે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે. 11 પ્રશ્ન, પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ ઘડવા માટે સૌ પ્રથમ ક્યારે અને ક્યાં સંમેલન યોજાય? તો પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ ઘડવા માટે સૌ પ્રથમ ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે સંમેલન યોજાયું હતું. 12મો પ્રશ્ન, પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે છેલ્લે કયા દેશમાં બેઠક કરવામાં આવી હતી? તો પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ખાતે બેઠક કરવામાં આવી હતી. પ્રશ્ન 13મો, ડિસેમ્બર 2009માં કોપનહેગન ખાતે મળેલી વિશ્વની દેશોની બેઠકમાં શું નક્કી કરવામાં આવ્યું? તો ડિસેમ્બર 2009માં કોપનહેગન ખાતે મળેલ વિશ્વની દેશોની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે USA જેવા વિકસિત રાજ્યોએ કાર્બન કટ, ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જન ઘટાડવા નીતિનો ગંભીરપણે અમલ કરવો જોઈએ
જ્યારે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોને તેમના વિકાસ માટે વધુ કાર્બન વાયુ છોડવાની છૂટ આપવી જોઈએ. આ માટે 100 અબજ ડોલરની મદદ પણ કરવી જોઈએ. આ નક્કી કરવામાં આવ્યું. પ્રશ્ન 14, વિશ્વમાં દર વર્ષે કયા દિવસને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો વિશ્વમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યની ગરમી ઓછી પડે છે, પરિણામે છોડ, શાકભાજી અને ફળોના પૂર્ણ વિકાસ થતો નથી. તેથી તેમણે પૂરતા પ્રમાણમાં ગરમી મળે રહે એ હેતુથી કાચ કે કાપડની દિવાલો અને છતવાળું ગ્રીન હાઉસ બનાવવામાં આવે છે. આમ કરવાથી ગ્રીન હાઉસ પર પડતા સૂર્યના પ્રકાશથી ગ્રીન હાઉસના શાકભાજી છોડ અને ફળોને ગરમ થાય છે અને તેની ગરમીથી ગ્રીન હાઉસમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની વરાળ વગેરે દ્વારા જળવાઈ રહે છે. આ ઘટનાને જ ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય છે. બીજો પ્રશ્ન, તમે રોજિંદા જીવનમાં જેનાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય એવા કયા કયા ઉપકરણો સાધનો વાપરો છો? તો વૈશ્વિક તાપમાનમાં વધારો થાય એવા રોજિંદા જીવનમાં વપરાતા ઉપકરણો ટેલિવિઝન, એસી, ટ્યુબલાઇટ, બલ્બ, કોમ્પ્યુટર, લેપટોપ, ફ્રીજ, ગીઝર, હીટર, સ્કૂટર, બાઇક, મોટરકાર, મોબાઈલ, ઇલેક્ટ્રિક મોટર પંપ, આ બધા સાધનો આપણે જે વૈશ્વિક તાપમાન વધારો કરે છે એવા સાધનો આપણે વાપરીએ છીએ. પ્રશ્ન 3, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો શું થાય? તો જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપે છે. જો તેનું પ્રમાણ વધી જાય તો આબોહવા પરિવર્તનનો પ્રશ્ન વધુ વિકટ બની જાય છે. ચોથો પ્રશ્ન, તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા આપણે રહેઠાણો કેવા હોવા જોઈએ? તાપમાનની વૃદ્ધિથી બચવા માટે આપણા રહેઠાણો આ પ્રમાણે હોવા જોઈએ. પહેલું, રહેઠાણમાં સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ હવાની અવર જવર થાય તે રીતે બારી બારણા આપણે રાખવા જોઈએ. બીજું, રહેઠાણની છત વધારે તપે કે ઠરે નહીં તે માટે ઢાળાવાળી તેમજ નળિયા ગોઠવેલા બનાવવી જોઈએ. ત્રીજું, રસોઈ માટેના ચૂલો કે કોલસાની સગડી કે ગેસનો ધુમાડો રહેઠાણ ઉપર જતો રહે એ રીતે માટે રસોડામાં ચીમની રાખવી જોઈએ. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો. પહેલું, ગ્લોબલ વોર્મિંગથી વિશ્વમાં કેવી ભયાનક અસરો થવાની સંભાવના છે તે જણાવો. 5-6 મુદ્દા લખવાના છે. તો ગ્લોબલ વોર્મિંગથી વિશ્વમાં ભયાનક અસર આ રીતના છે. પહેલું છે કે વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે. બીજું, પક્ષીઓના અમુક જાતિની લુપ્ત થઈ રહી છે, દાખલા તરીકે ચકલી ગીધ છે. ત્રીજું, હિમાલયની 2000 નદીઓ પીગળી ગઈ છે. ચોથું, છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રા પણ વધી રહી છે. 5મું, જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ અને તેમજ અનાવૃષ્ટિ જેવું સર્જન થયું છે. 6ઠું, ભૂગર્ભમાં પાણીનું સ્તર ઘટી ગયું, એટલે જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. 7મું, ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રશ્ન 2, ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેના આવશ્યક ઉપાયો જણાવો. તો ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેના ઉપાયો, પહેલું, CO2નું ઉત્સર્જન કરનાર એનો ઉપયોગ કરવાનો ઘટાડવો જોઈએ. બીજું, વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષોનું જતન, જંગલો કાપવા ન જોઈએ, વનીકરણથી કાર્બન ઓછો થાય છે. ત્રીજું, પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. ચોથું, ખાતર અને જંતુનાશક દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવો જોઈએ, લોહકણોનો બરાબર. 6ઠું, સજીવ ખેતી અપનાવવી જોઈએ, એટલે કે લીલો પડવાશ, છાણિયું ખાતર વાપરવાનું. 7મું, પશુઓના ખોરાકમાં બાયોટિક
પહેવાતે પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશ મરાય છે. આઠમું, વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. નવમું, ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો જોઈએ. દસમું, સીએનજીનો વપરાશ વધારવો જોઈએ. અગિયારમું, વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. તો આ આપણે ધોરણ આઠમાંના સામ